હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર થ્રી બરાબર સુરેખ પથ પર ગતિ તો એક પ્રકારનું ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ફિઝિક્સમાં આપણે આગલા ચેપ્ટર તો જોઈ ગયા ચેપ્ટર નંબર વન અને ટુ કે જે બેઝિક હતા ખાલી ફંડામેન્ટલ હતા કે તમને રાશિઓ વિશેનો ખ્યાલ આપતો હતો હકીકતમાં સાચો ફિઝિક્સ તો આ ચેપ્ટરથી ચાલું થયું છે બરાબર કે એક પ્રકારના પ્રેક્ટિકલ ફિઝિક્સ કે તમે ડે ટુ ડે લાઇફમાં તમને જોવા મળે છે દાખલા તરીકે તમે તમારી આજુબાજુ જોતા હોય તો ઘણા બધા વાહનો છે વ્હીકલ્સ છે બરાબર પ્લેન્સ છે તો કોઈ પણ વસ્તુ ચાલી રહી છે કોઈપણ વસ્તુ પક્ષીઓ છે બરાબર કે તે હવામાં ઉડી રહ્યા છે એક પ્રકારની ગતિ જ છે તો આ એક પ્રકારનો બેઝિક ચેપ્ટર છે ફિઝિક્સનું કે જ્યારે ફિઝિક્સની ભૌતિક વિજ્ઞાનમાં પાયાની શરૂઆત થઈ હતી બરાબર જૂનવાની જમાનામાં એક પ્રકારે તો ત્યારે આ ચેપ્ટર હતું એ ફંડામેન્ટલ હતું સર્વપ્રથમ ગતિ જ પ્રારંભમાં આવી હતી એમ કંઈ પણ કહી શકાય બરાબર ગતિશાસ્ત્રનું નિર્માણ થયું હતું તો એનો જ આપણે સ્ટડી કરવાનું છે અભ્યાસ કરવાનો છે ક્લિયર ને તો આ વસ્તુને સમજતા પહેલાં આપણે આના રિલેટેડ યંત્રશાસ્ત્ર કે ગતિ રહી ગતિ બરાબર તો એને કયા કયા શાસ્ત્રમાં લખાડવામાં આવું છે દાખલા તરીકે આપણા જે વેદ પુરાણની આ બરાબર તો આપણને ખબર છે કે આયુર્વેદ હોય તો એ એના માટે અલગ હોય બરાબર પછી સર્જરી હોય તો એના માટે ગ્રંથ અલગ લખાયેલો હોય એવી રીતે ગતિમાં પણ હોય કે ગતિ ઘણી બધી પ્રકારની હોય તો એ કેવા કેટલા પ્રકારની છે એ આપણે જોઈએ બરાબર ને તો એમાં ગતિના એક પ્રકારે બે મુખ્યત્વે બે પ્રકાર પડે બરાબર કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ ક્લિયર ને તો આ જે વસ્તુ રહી ને મેં આપણે કેમ કીધું કે ગતિના ઘણા બધા પ્રકાર છે એમાં બે પ્રકારની મુખ્ય જો ગતિ હોય ક્લિયર કાયનેમેટિક્સ બીજું છે ડાયનેમિક્સ આનું ગુજરાતી એવું થાય કે શુદ્ધ ગતિ શાસ્ત્ર કાયનેમેટિક્સ જ્યારે ડાયનેમિક્સ નો મતલબ શું થાય કે એક પ્રકારે અશુદ્ધ અથવા તો મિક્સ ગતિશાસ્ત્ર બરોબર બીજી વસ્તુ એ કે આ બે મિકેનિક્સ ના ભાગ છે મિકેનિક્સ બરોબર જેનું ગુજરાતી છે યંત્રશાસ્ત્ર ક્લિયર ને શું થાય યંત્રશાસ્ત્ર એનો મતલબ એમ કે આ જે બે પેટા પ્રકાર પડ્યા છે એ કોના છે યંત્રશાસ્ત્ર કે જેમાં મશીનની તમે શાસ્ત્ર આવી જાય બરોબર રોકેટ સાયન્સ પણ આવી જાય બધું સાયન્સ આવી જાય એનો પેટા પેટા ભાગ છે પેટા પ્રકાર છે ક્યાં ક્યાં કાયનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિશાસ્ત્ર બરોબર બરોબર ચલિત્ર તો બેમાં ડિફરન્સ શું બે મુખ્ય બીજી વસ્તુ એ કે આપણે તમને હમણાં જ કીધું કે મિકેનિક્સ રે બરાબર ઘણી બધી બ્રાન્ચમાં વેચાયેલી છે આપણે ખાલી આ બે જ બ્રાન્ચનો અભ્યાસ કરવાનો છે અને આ ચેપ્ટર પૂરતું ખાલી આ એક જ બ્રાન્ચનું બીજી બ્રાન્ચ બી નવા ચેપ્ટરમાં બરાબર મીન્સ કે આપણે આ ખાલી એક જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે કાયનેમેટિક્સ આ બેમાં ફેર સુઈ સમજી લઈએ તો કાયનેમેટિક્સનો અર્થ શું થાય શુદ્ધ ગતિ શાસ્ત્ર શું થાય કે જેમાં ખાલી ગતિ રહીને ગતિ કોઈ પણ પદાર્થ કેટલું ફાસ્ટ ચાલી રહ્યો છે કેટલું સ્લો ચાલી રહ્યો છે બરાબર ને એનો જ અભ્યાસ કરવામાં આવે એ ગતિ કોના કારણે થઈને એનો અભ્યાસ કરવામાં આવતો નથી ટૂંકમાં કંઈ કે આ શાસ્ત્રમાં ગતિ કેવી રીતે ઉદભવે છે એના કારણોની ચર્ચા કર્યા વગર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે બરાબર ને આમાં આનથી ઊંધું કે ગતિની કારણો સહિત આપણે ચર્ચા કરવાની હોય છે દાખલા તરીકે તમને કોઈ બસ હોય બસમાં તમે ઊભા હોય અને અચાનકનો ઝટકો લાગે તો તમે પાછળ થોડાક ધકેલા ધકેલા છો બરાબર ને એક પ્રકારે તો એમાં કયા પ્રકારનું બોલ લાગ્યું કેવી રીતે બસ આગળ ચાલે છે બરાબર બસ કોને બસમાં તો બોર્ડ લાગે છે કોના દ્વારા બોલ લાગે છે અને ટાયર સુધી કેવી રીતે પહોંચે છે અને ટાયર કેવી રીતે ફરે છે બરાબર ને આગળ બસ હાલે છે એ કારણો સહિત આમાં ચર્ચા કરવાની હોય કે કેવી રીતે બસ આગળ આવેલી બરાબર તો એમાં બળ આવશે પ્રયોગ આવશે બધું જ વસ્તુ આવશે બરાબર ને ઉર્જા આવશે એનો અર્થ એવો થયો કે આ જે વસ્તુ રહી ને આ થોડીક જટિલ થવાની છે બરાબર ને કારણ કે આમાં બધી વસ્તુનો સમાવેશ થાય દાખલા તરીકે તમારે ઘરની ઉપર છતમાં મારેલો પંખો હોય તો એ ગોળ ફરે છે બરાબર ને તો સિમ્પલી તમને એમ કહેવામાં આવે કે આની પંખાની ઝડપ કેટલી તો તમને આરપીએમમાં લખવામાં આવતી હોય કે બારસો આરપીએમ ત્રણ હજાર આરપીએમ બરાબર બે હજાર આરપીએમ તો એ ખાલી તમને ડાયરેક્ટ ડેટા આપી દીધો કેવો ડેટા તો ખાલી ગતિશાસ્ત્રનો કે એની ખાલી ગતિ તમને આપેલી છે શું કામે ફરે છે બરાબર કેટલું એમાં બળ લાગે છે એના કારણો નથી આપેલા એનો મતલબ એમ કે તમને જે બોર્ડમાં તમારે જે બ્લેડ્સ લખેલી હોય એ આરપીએમમાં લખેલી હોય બરાબર રોટેશન પર મિનિટ ડિટેલમાં નહીં જઈએ તો આ જે વસ્તુ લખેલી છે કોના સાપેક્ષે લખેલી છે તો કે આ શુદ્ધ ગતિશાસ્ત્રને એનો મતલબ એમ કે કારણોની ચર્ચા નથી કરી બરાબર ને પછી એમાં અમુક વિદ્યુત ચુંબકીય વસ્તુ આવતી હોય બરાબર પછી કરંટ આવતો હોય પાવર આવતો હોય એની કારણોની ચર્ચા આપણે કરવાની નથી બરાબર ને તો આપણે શું કરવાનું છે કાયનેમેટિક્સ બરાબર હવે ગુજરાતી તો તમને ખબર છે થ્રુઆઉટ આપણે આને ઇંગ્લિશમાં જ આપણે બોલશું બરાબર જેથી આપણે ટેવ પડે બરાબર ને કે આપણને આગળ કામમાં આવે બરાબર શુદ્ધ ગતિશાસ્ત્ર તો છે જ પણ આપણે આને શોર્ટ ફોર્મ તરીકે શું લેશું ઇંગ્લિશમાં એક પ્રકાર કાયનેમેટિક્સ જ લેશું બરાબર તમને ખબર પડે કે ઇંગ્લિશમાં આપણે ટેવાયેલા રહીએ ક્લિયર ને તો કાયનેમેટિક્સનો આપણે અભ્યાસ કરવાનો છે આખા ચેપ્ટર દરમિયાન ક્લિયર તો આપણા ચેપ્ટરનું નામ શું હતું તો કે સુરખ પથ પર ગતિ બરાબર તો ગતિનું તો આપણે સમજી ગયા ક્લિયર કે કોઈ પણ વસ્તુ સ્થાન બદલાતું હોય સમયની સાપેક્ષ બરાબર તો એને ગતિ કહેવાય પણ આગળ તો જો કાંઈક છે સુરેખ પથ પર તો સુરેખ પથ એટલે શું થાય તો કે સુરખ એટલે આપણને ખબર છે સીધું બરાબર પથનું તો તમને ખબર જ હશે કે રસ્તો માર્ગ અંતર તમે કોઈ પણ કહી શકો એનો અર્થ એવો તો કે આજે ને એ ખાલી સીધા કોઈ પદાર્થ હોય કોઈ પદાર્થ એ સીધી રેખામાં ગતિ કરતો હોય ને એના માટેનું જ બનેલું છે આડાવડી ગતિ કરતો એના માટેનું નથી બરોબર ને તો આના આના ઉપરથી પણ કાયનેમેટિક્સની નવી ડેફિનેશન મળે નવી વ્યાખ્યા મળે શું કે કોઈ પણ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય એક જ દિશામાં ગતિ કરતો હોય બરાબર ને તો એના માટે જે શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો એને કહેવાય કાયનેમેટિક્સ બરાબર શુદ્ધ ગતિશાસ્ત્ર એનો અર્થ એવો જોઈએ કે પથ પર ગતિનો મતલબ શું થાય કે કોઈ પદાર્થ રહ્યો બરાબર એ એક જ લાઈનમાં ગતિ કરતો હોય અને કેટલી ઝડપે ગતિ કરે છે અહીંથી અહીંયા પહોંચતાં કેટલો સમય લાગશે કેટલું અંતર કાપેલું છે આ બધી જ વસ્તુનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે ક્લિયર ને તો આ વસ્તુ હોથી પદ પર ગતિ એક પ્રકારે એક બેઝિક ફંડામેન્ટલ ફંડામેન્ટલું કે કોઈ ચેપ્ટરના નામ ઉપરથી આખું એનું ડેફિનેશન આવી જાય બરાબર ને ચેપ્ટરનું નામ હોય એના ઉપરથી આખી એની સમજૂતી આવી જાય સુરત પદ પર ગતિની ક્લિયર ને બીજી વસ્તુ એ કે એને શું કહેવાય રેક્ટિલિનિયર મોશન પણ કહેવાય ઇંગ્લિશમાં બરોબર કદાચ તમને ન ખ્યાલ હોય તો રેક્ટીલિનિયર મોશન બરોબર આ એનું એક ઇંગ્લિશ વર્ઝન થઈ ગયું રેક્ટિલિનિયર મોશન બરોબર સુરેખ પથ પર ગતિ સીધી ગતિ ક્લિયર ને તો એ વસ્તુ આ આપણે ચેપ્ટર સમજતા પહેલા એના બેઝિક ફંડામેન્ટલ જોવું પડે કે તમને એમ કહેવામાં આવે કે તમારી સાપેક્ષ સોરી એક પદાર્થ છે બરોબર તમારી સાપેક્ષ અમુક અંતર રહેલો છે ક્લિયર ને થોડાક સમય પછી એ પદાર્થ પોતાનું સ્થાન બદલાવે છે ક્લિયર ને એક એક્ઝામ્પલ જ લે એક્ઝામ્પલ એટલે વધારે ખ્યાલ આવે કે આ તમે ઊભા હતા અહીંયા બરોબર અને આવી રીતે એક પતંગિયું હતું ઓબ્વિયસલી પતંગિયું નાનું જ હશે પણ આ માની લો કે તમારા હાઈટનું જ છે બરાબર પતંગિયું આ તમારી સપેક્ષ અહીંયા તમે ઊભા હતા આડાાવડું જઈ રહ્યું છે માની માનલો કે એક જ લાઈનમાં જઈ રહ્યું છે આડાવડું ને એક જ લાઈનમાં જઈ રહ્યું છે કારણ કે આપણે કેનામેટિક્સનો અભ્યાસ કરીએ બરોબર તો માની લ્યો કે એ સ્થિર રહ્યું ફૂલ ઉપર બેઠું હતું થોડા સમય પછી છે ને એ અહીંયા બીજા ફૂલ ઉપર આવી ગયું અહીંયા આ અંદરે બરાબર દાખલા તરીકે આ પોઈન્ટને કહી દઉં હું એ પોઈન્ટ એ પોઈન્ટ ઉપર બેઠું હતું અને નથી બી પોઈન્ટ ઉપર આવવું વસ્તુ ક્લિયર તો એનો અર્થ એવો થયો કે તમારી સાપેક્ષે આ જે પતંગિયું હતું એનું અંતર મારે શોધવું હોય તો મારે અહીંથી મીટર લગાવવી પડશે કાંઈક અંતર આવ્યું માની લો કે દસ મીટર એવું ક્લિયર હવે થોડા સમય પછી આ જે પતંગ્યું તે બી પોઈન્ટ ઉપર આવવું તો પછીનું અંતર ક્યુ થયું જોવો જોઈએ કે આવડું થયું કે નહીં તો માની લો કે વીસ મીટર થયું એનો અર્થ એવો થયો કે આ પતંગ સમય સાથે પોતાનું સ્થાન બદલી રહ્યું છે ક્લિયર ને પણ કોની સાપેક્ષ તમારી સાપેક્ષ છે ને પરંતુ તમારો દોસ્તાર હોય ને એ બાઇક ઉપર જતો તો સાયકલ ઉપર જતો હોય બરોબર કે જે ઓલરેડી ગતિમાન છે બરોબર ને આ એક એની કાર હતી બરોબર મોટર ગાડી પંપમ પંપ તો અહીંથી માની લો કે એ જતો હતો આવી રીતે આગળ આ વસ્તુ ઈ જોવે છે બરાબર ક્યારે કે જ્યારે પતંગિયું અહીંયા હતું ત્યારે આ ભાઈ નીકળ્યા ને જ્યારે પતંગિય અહીંથી અહીંયા પહોંચ્યું ત્યારે આ પણ ક્યાંક અહીંથી અહીંયા પહોંચી ગયું છે ને આ બિંદુ ઉપર માની લ્યો કે બી પ્રેમ ઉપર ક્લિયર ને તો શું આના માટે આનું અંતર વીસ મીટર રહેશે ગણી લઈએ ક્લિયર તો પહેલાં શું હતું કે પતંગિય જ્યારે અહીંયા હતું દસ મીટર કોની સાપેક્ષ છે તો કે આ ભાઈની સાપેક્ષ છે ત્યારે શું હતું આ જે હતો એ અહીંયા પહોંચ્યો હતો કોઈ પણ સ્થાને ત્યાંથી આનું અંતર માની લો કે વીસ મીટર હતું જ્યારે પતંગિયું અહીંથી અહીંયા આવ્યું ત્યારે આ ભાઈની ગાડી પણ અહીંથી આગળ વધી ગઈ છે ને કારણ કે ગતિમાનમાં છે બરાબર ગતિમાં છે એનો મતલબ એ થયો કે આ પહોંચી ગઈ છે અહીંયા ક્લિયર તો હવે પતંગિયાથી આ ભાઈનું અંતર કેટલું થશે તો કે દસ મીટર માની લો તો જોવો છે એક માટે અંતર વધે છે બીજા માટે અંતર ઘટ્યું ને પતંગિયાનું ક્લિયર ને તો કહેવાય એવું માગું છું કે આખી વસ્તુ રહી કોઈ પણ વસ્તુ કોઈ પણ ભૌતિક વસ્તુ ક્લિયર એ કોકની સાપેક્ષ છે હંમેશા હોય દાખલા તરીકે આ લાઈન છે તમને એમ કહું કે આ લાઇન મોટી છે કે નાની તો તમે આન્સર શું આવશો અમુક કહેશે નાની અમુક કહેશે મોટી પણ બે આન્સર ખોટા છે ક્લિયર ને શું કામ કામે કારણ કે મેં આજી લાઇન રહી આ લાઈન કોની સાપેક્ષ છે એ તો તમારે જોવું પડે ને દાખલા તરીકે બાજુમાં લાઈન આમ કરી નાખું બરોબર દાખલા તરીકે તમે એમ કહેતા હોય કે આ લાઇન મોટી છે બરોબર હવે આમ કરી નાખું તો હવે તો આ લાઈન નાની થઈ ગઈ ને ક્લિયર ને તો એટલા માટે બે ખોટા શું કારણ કે જે લોકો એમ કહેતા કે આ લાઈન મોટી છે મેં બાજુમાં બીજી લાઈન કરી નાખી તો હવે નાની થઈ ગઈ ને કોની સાપેક્ષ આની સાપેક્ષ જે લોકો એમ કહેતા હોય છે કે આ લાઈન નાની છે બરોબર તો હું આવી નાની લાઈન દોર નાખું તો આની સાપેક્ષા મોટી થઈ ગઈ ને બરાબર ને એનો મતલબ એમ કે તમે સાપેક્ષતા વગર તમે નિર્ણય ન કરી શકો કે કઈ વસ્તુ નાની છે કે મોટી દાખલા તરીકે આપણે બીજા ચેપ્ટરમાં ભણી જ ચૂક્યા છીએ અને અત્યારે પણ કીધું હતું એ કોઈ પણ વસ્તુનું મૂલ્ય હોય ને કોઈ પણ ભૌતિક રાશિ માપવામાં આવે ને એને એના મૂળભૂત પરિમાણ સાથે રિલેશન કરીને અથવા તો એના સંદર્ભમાં માપવામાં આવે દાખલા તરીકે તમને તમારી હાઈટ માપવામાં આવે તો દાખલા તરીકે તમારી હાઈટ બે મીટર આવી કોની સાપેક્ષા તો કે એક મીટરની સાપેક્ષ કારણ કે એક મીટર રહ્યો એ તો લંબાઈનો એકમ હતો ને મૂળભૂત એકમ છે એક મીટર ક્લિયર ને એવી જ રીતે તમારા બોડીનું ટેમ્પરેચર માપવામાં આવે બરાબર તાપમાન માપવામાં આવે તો દાખલા તરીકે પચીસ સેલ્સિયસ મળ્યું માની લો અથવા તો થર્ટી ફાઈવ સેલ્સિયસ મળ્યું ક્લિયર કોની સાપેક્ષ છે તો કે જીરો ડિગ્રીની સાપેક્ષ છે બરાબર ને જીરો ડિગ્રીની સાપેક્ષ છે તો આ શું હતું તો કે આ રેફરન્સ તાપમાન હતું ને ટેમ્પરેચર હતું અથવા તો બસો તોતેર પોઈન્ટ આપણે કીધું હતું કે બસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન બરાબર ને તો આ શું હતું કોની સાપેક્ષ હતું કે જે મૂળભૂત રાશિ હતી એની સાપેક્ષે તમારું મૂલ્ય હતું કોનું તમારા બોડીનું ટેમ્પરેચર એવી જ રીતે તમારું દળ માપવામાં આવે તો કે તમારું દોડ છે એસી કિલો માની લો કે સાહેબ પચાસ કિલો છે એમ બરાબર કોની સાપેક્ષ તો કે એક કિલોની સાપેક્ષે તો એક કિલો કોને કેવી રીતે બનાવવામાં આવ્યો તો આપણને ખબર છે કે પ્લેટિનિયમ ઇરિડિયમનો સોર્સ હતો બરાબર સિલિન્ડર હતું આનું સિલિન્ડર ક્લિયર સિલિન્ડર એટલે કે તમારી પાસે આવું હતું બરાબર કે આ જે સિલિન્ડર્યું ને એનું ચોક્કસ કદ રાખવામાં આવ્યું હતું માની લો કે આટલું જ કદ રાખવામાં આવ્યું હતું આની અંદર જે દળ હતું ને એ એક કેજી માનવામાં આવ્યું આ એક પ્રકારે માનવ સર્જિત એકમ છે એક કિલો એક મીટર બધું બરાબર ને એ હકીકતમાં હો તમે બીજું પણ તમે લઈ શકો દાખલા તરીકે તમે તમારી નવી સિસ્ટમ પદ્ધતિ રજૂ કરવા માંગતા હોય કાઢવા માંગતા હોય બહાર કાઢવા માગતા હોય બરાબર તો એના માટે માની લો કે તમે સિલિન્ડરની જગ્યાએ સ્ફિયર લીધું આ સ્ફેર્યું બરાબર એની અંદર જેટલો જથ્થો હોય ને દળનો એને કીધું તું વન કેજી તમારી એસ અથવા તમારી પદ્ધતિ થઈ ગઈ ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે આજી બધી વસ્તુ રહી ને બરાબર એ સાપેક્ષ છે બધી વસ્તુ કોની સાપેક્ષ છે કે જે બધી વસ્તુ માનવ સર્જિત છે માનવ નિર્મિત છે એની સાપેક્ષ છે આ નેચરલી ન મળે ને આ ક્યાંય એક કિલો કોઈ કીધું હતું કે આને એક કિલો કેવું આપણે કીધું ને માણસોએ કીધું તો એનો અર્થ એવો થયો કે આજી માણસોએ જે સંજ્ઞા પદ્ધતિ અથવા તો જે એકમ પદ્ધતિ બહાર પડી છે એની સાપેક્ષે આપણા બધા જ રીડિંગ મેળવવામાં આવે પચાસ કિલો કોની સાપેક્ષ તો કે એક કિલોની સાપેક્ષ બરાબર ને એક કિલોની સાપેક્ષે પચાસ ગણું છે આપણે એમ પણ કહી શકીએ ને પચાસ કિલો એટલે હું શું થાય કે પચાસ ગુણ્યા એક કેજી સમજાણું ને આ વસ્તુ થયું આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ બરાબર એક કિલોગ્રામ ને હું પચાસ ગણું કરી નાખું તો મને મળશે પચાસ કેજી એનો મતલબ એમ થાય કે તમારો વજન કયો ને એક કિલોગ્રામની સાપેક્ષ પચાસ ગણો છે બરાબર પચાસ કેજીનો મતલબ આ થાય કારણ કે તો જ આ એક સાપેક્ષ સાપેક્ષતા મળે બરાબર ને કોની સાપેક્ષતા છે એક કિલોની છે તમારું દળ પચાસ ગણું વધારે છે બરાબર ને આ દાખલા તરીકે તમારા દળનું એમ કહી દઉં એમ કેજી તો આનું હવે ડેફિનેશન અને વ્યાખ્યા શું બને કે તમારું દળ બરાબર એક કિલો એક કિલોગ્રામ દોડ ધરાવતા પ્લેટિનમ ઇરિડિયમ સ્ફિયર અથવા તો સિલિન્ડરની સાપેક્ષે પચાસ ગણું વધુરું છે તો તમને કીધું હતું કે ગણું હોય કે ભાગનું હોય તો એ શું કહેવાય સાપેક્ષ કહેવાય ને તો આ વસ્તુ સાપેક્ષતા દર્શાવે ક્લિયર ને એવી જ રીતે મીટરમાં આવે તો એનો મતલબ એમ કે સાપેક્ષતા હોય તો ત્યાં સંદર્ભ આવવો જોઈએ બરાબર ને સાપેક્ષ એટલે સંદર્ભ થઈ ગયો ને એક પ્રકારે રેફરન્સ થઈ ગયો એટલે ને બીજું કાંઈ નહીં કે એક કીજો કેજી હોય એક મીટર હોય તો આ બધી વસ્તુ શું છે એક કેલવ્યુનું હોય બરાબર કે એક કેન્ડલા હોય એક મોલ હોય રેફરન્સ થઈ ગયો ને રેફરન્સ એટલે એનું સંદર્ભ બિંદુ થાય કે આ બિંદુની સાપેક્ષે તમે કોઈ લંબાઈ માપો છો આ બિંદુની સાપેક્ષે કોઈની દોડ માપો છો બરાબર દાખલા તરીકે આ વન કેલવીનું હોય તો આ બિંદુની સાપેક્ષે તમે બીજા પદાર્થનું ટેમ્પરેચર માપો છો તો જે આ બિંદુ રહ્યું ને એને તમારું કોઈ સંદર્ભ બિંદુ બરાબર રેફરન્સ લઈને રેફરન્સ કહેવાય ને સાપેક્ષ તો બીજું કાંઈ નથી આ બધે એક જ વસ્તુના અલગ અલગ નામ છે બરોબર ને સિબલિંગ છે ભાઈ બેન છે એક જ છે તો સંદર્ભ બિંદુ આપણે નક્કી કરવું પડે કે જે મૂળભૂત એકમન જ છે બીજું કઈ નહીં સંદર્ભ બિંદુ એટલે શું થાય કે દાખલા તરીકે લાઈન હતું બરોબર લાઈનનું એક્ઝામ્પલ લઈ લે તો આ લાઇન રે આ લાઈન એ કોની સાપેક્ષા મોટી છે અથવા કોની સાપેક્ષા નાની છે તો એના માટે સંદર્ભ બિંદુ જોઈ બરોબર ને તો સંદર્ભ બિંદુ દાખલા તરીકે મેં આવું લઈ લીધું આ મારી સિસ્ટમમાં મેં સંદર્ભ બિંદુને આટલી લંબાઈનું માપ્યું હતું એનો મતલબ એમ થાય કે મારી સંદર્ભ બિંદુની સાપેક્ષ છે આની લંબાઈ નાની જાય હવે તમે સંદર્ભ બિંદુ તમે આટલું લીધું હોય સંદર્ભ લાઇન તમે આટલી લીધી હોય તો તમારા સંદર્ભ લાઈનની સાપેક્ષે આજી લાઈન રહી એ મોટી છે ને તો એનો અર્થ એવો થયો કે ગતિ રહી ને ગતિ એમાં પણ સંદર્ભ બિંદુ હશે કોકની સાપેક્ષે ગતિ વધુ આવશે કોકની સાપેક્ષ એની જ ગતિ ઓછી આવશે બરાબર ને દાખલા તરીકે ઊભા હોય આવી રીતે બરાબર અને તમારી બાજુમાંથી બસ પસાર થતી હોય કે જેની સ્પીડ હોય તમારી સાપેક્ષે છે બરાબર કેટલી હતી કે પચાસ કિલોમીટર પર અવર ક્લિયર પચાસ કિલોમીટર પર અવર ક્લિયર ને હવે માની લો કે તમે તો અહીંયા ઊભા હતા ને રોડ ઉપર ઊભા હતા સાઈડમાં તમારો એક ફ્રેન્ડ આવ્યો ગાડી લઈને બરાબર ધૂમ ચાલે સાયકલ ગાડી જી એમ જોઈએ બરાબર એ લઈને આવો અને એની સ્પીડ પણ કેટલી હતી કહો તો કે પચાસ કિલોમીટર પર અવર તો આની સાપેક્ષે બસની સ્પીડ ઝીરો કિલોમીટર પર અવર થઈ જશે શું કામ કારણ કે જો માની લો કે તમે હવે બસમાં બેઠા હોય આવી રીતે બરાબર આ બસમાં તમે બેઠા હતા અહીંયા બારી ઉપર બરાબર અને તમારા દોસ્તારને તમે બાઈકમાં અથવા તો કારમાં જોતા હતા તો જો બેની સ્પીડ સમાન હશે ને તો તમને અને તમારો દોસ્તાર બે એક ક્યાર જ હું કરશો કે નહીં આગળ જશો કે નહીં તો એનો અર્થ એવો થયો કે તમારી સાપેક્ષ છે તમારા દોસ્તાની સ્પીડ કેવી થઈ ગઈ ઝીરો થઈ ગઈ બરાબર ને સ્પીડ એટલે શું થાય કે કેટલું અંતર કાપે છે બરાબર એકબીજાના સાપેક્ષ છે બરાબર આપણે નેક્સ્ટમાં અભ્યાસ કરશું જ પરંતુ અત્યારે તમે બેઝિક સમજો શું કહેવા માંગુ છું કે બસની અંદર તમે બેઠા હતા અને બસની સ્પીડ હતી પચાસ કિલોમીટર પર અવર બરાબર તમે લાઈવ એક્સપેરિમેન્ટ પર કર્યો છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ક્લિયર આની સ્પીડ પણ કેટલી હતી પચાસ કિલોમીટર પર અવર તો ભાઈ હાઈ રે આગળ જશે ને તો આની સાપેક્ષા આગળ ન જતું ને પાછળ જતું ને સા સમાન હાલત છે સેમ હાલત છે સમાન રીતે આગળ વધે છે ગતિ કરે છે બરાબર ને એનો મતલબ એમ થયો કે તમારી સાપેક્ષે તમારા દોસ્તાની સ્પીડ ઝીરો કિલોમીટર પર અવર થઈ પરંતુ અહીંયા કોઈ માણસ ઊભો હોય રોડ ઉપર એ આ તમને બે ન જો તો આ જે રોડ ઉપર સ્થિત ઊભો છે માણસ એની સાપેક્ષે તમે પચાસ કિલોમીટર પર અવરની ઝડપે આગળ જતા હશો અને આ ભાઈની સાપેક્ષે તમારો જે દોસ્તારીઓ એ કારમાં બેઠો છે એ પણ પચાસ કિલોમીટર પર અવરની ઝડપે આગળ વધતો છે એનો મતલબ એમ કે આ ભાઈની સાપેક્ષે તમે બે ગતિ માનજો તમારી સાપેક્ષે આ ભાઈ ઝીરો કિલોમીટર પર હોય એટલે સ્થિર છે તમારા દોસ્તની સાપેક્ષે તમે સ્થિર છો એનો મતલબ એમ કે ગતિ રહીને ગતિ એ કોના પર આધાર રાખશે તો કે સંદર્ભ ઉપર બરાબર ને તો આપણે આના સંદર્ભ માની લઈએ તો આના સંદર્ભમાં શું હતું કે બે સ્પીડ સ્પીડથી જતા હતા તમને સંદર્ભ માની લઉં તો શું થશે તો કે આ જે ભાઈ રહ્યો એ તમને જીરો કિલોમીટર પર ઓવરની સ્પીડ જણાશે પરંતુ આ જે ભાઈ રહ્યો ને આ ભાઈ એ તમને તમારી વિરુદ્ધ દિશામાં જણાશે કે નહીં બરાબર ને તો આ એક્ઝામ્પલ છે કે તમે જતા હોય અને તમે કોઈ વૃક્ષના જોવો તો તમને વૃક્ષ પાછળ જતું દેખાશે બરાબર તમે એમ કહી શકો ને કે હું તો સ્થિર છું વૃક્ષ પાછળ જઈ રહ્યું છે ક્લિયર ને તો આમાં પણ એમ જ થશે કે તમારી બસ અહીંથી આમ નીકળશે ક્લિયર ને તો આ માણસ તો સ્થિર જ છે ને પરંતુ તમને તમને કેવું લાગશે કે આ માણસ પાછળ જાય છે તો એનો મતલબ એમ કે કેટલી ઝડપે પાછળ જાય છે જેટલી તમારી બસ આગળ ચાલતી હોય ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે તમે જો તમને પોતાને સંદર્ભ બિંદુ માનતા હોય તો તમારી સાપેક્ષે તમારા દોસ્તાર કે જે ગાડીમાં બેસેલો છે જેની સ્પીડ પચાસ કિલોમીટર પર અવર છે એ તમને જીરો કિલોમીટર પર અવરની સ્પીડે જણાશે જ્યારે આ ભાઈ સ્થિરતા ને એ તમને મૂવેબલ લાગશે બરાબર ને એ તમને ગતિમાન લાગશે કઈ બાજુ તમારી વિરુદ્ધ બાજુ પાછળની બાજુ લાગશે ક્લિયર ને તો આવી જ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે ક્લિયર ને થોડુંક કોમ્પ્લિકેટેડ લાગશે પણ છે નહીં જ્યારે એકદમ ઇઝી ચેપ્ટર છે બરાબર સરળતાથી આપણે સમજીશું બરાબર અને સિમ્પલી વેથી જશું જેથી કરીને બધું જ તમને એ પ્રકારે સમજાઈ જાય બરાબર કાંઈ વસ્તુ આમાં છે નહીં સિમ્પલ ફિઝિક્સ જ છે કારણ કે ફંડામેન્ટલ ચેપ્ટર છે બરાબર મૂળભૂત ચેપ્ટર છે અહીંથી શરૂઆત થઈ છે ફિઝિક્સની એક પ્રકારે ગતિ શાસ્ત્રની ક્લિયર ને એટલે સાઉ સિમ્પલ ચેપ્ટર છે તો આપણે હવે ત્રણ ટર્મ જોઈ લઈએ બરોબર ત્રણ અલગ અલગ પ્રકારની વસ્તુ જોઈ લઈએ કે ગતિશાસ્ત્રમાં આ ત્રણેય વસ્તુ મહત્વની છે બરોબર પેલું છે સ્થાન બીજું છે સ્થાનાંતર ત્રીજું છે પથ લંબાઈ બરોબર ને તો આપણે એમ કહીને કે કાયનામેટિક્સ રહ્યું ને એ મેઈનલી ચાર વસ્તુનું બનેલું છે એમાંથી ત્રણ આ છે ચોથું રહ્યું ને એ છે સમય તો એનો અર્થ એવો થયો કે સમય તો બધાની સાપેક્ષા સરખો જ હોય ને એક સેકન્ડ બરાબર એક જ સેકન્ડ થતી હોય બદલા તો શું હોય ગતિ બદલાતી હતી ને તો આપણે મહત્ત્વની બાબત શું છે સમજવાની તો કે આ ત્રણ વસ્તુની સમય તો આપણને ખબર જ છે સમય એટલે છે શું બરાબર ને ઘડિયાળે મારી એક સેકન્ડ ટેકટિક થાય તો એ સમય છે આપણા માટે ક્લિયર ને તો આને આપણે કાઢી નાખીએ સમજવાની વસ્તુ કોઈ છે કાયનામેટિક્સમાં તો કે સ્થાન સ્થાનાંતર ને પથ્થ લંબાય બરોબર ને ચોથું છે સમય ચાર વસ્તુનું બનેલું છે પણ તું સમજ તો આપણને ખબર જ છે ક્લિયર કે સમય છે શું સમજવાના કેટલા ટાઉન રહ્યા સ્થાન સ્થાનાંતર ને પથ્થ લંબાય તો એમાંથી પહેલું છે સ્થાન બરોબર શું છે પહેલું સ્થાન તો સ્થાન એટલે શું થાય કે દાખલા તરીકે આયા પોઈન્ટ હોય ક્લિયર અથવા તો કોઈ વસ્તુ પરેલી જાય એ થોડા સમય પછી અહીંયા પહોંચી જાય તો આપણે એમ કહીને કે આનું પોઝિશન બદલાવી અને સીટ બદલાવી ક્લિયર ને ઓપોઝિશન પાર્ટી હોય પાર્ટી આપણે ભાજપના નેતા હોય કોંગ્રેસમાં હોય તો આપણે એમ કહીએ કે એનું પદ બદલાવું એને બરાબર ને એ સ્થાન અહીંયા નથી ક્લિયર એ એને પોઝિશન કહેવાય બીજી પોઝિશન છે આ શું છે કે ફિઝિકલ વસ્તુ બદલાવે છે શું બદલાવે છે કે એ મૂળ હતું મૂળ જે જગ્યાએ બેઠેલો હતો એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ગયો એને એનું કહેવાય સ્થાન બરાબર સ્થાન બદલાવું કહેવાય પ્રકારે સમજાણું કે નહીં તો એના માટે પણ રેફરન્સ તો જોઈએ બધા માટે આપણે કીધું કે કોઈ પણ ભૌતિક વસ્તુને સમજવી હોય તો એના માટે શું જોઈએ રેફરન્સ જોઈએ બરાબર ને તો આપણે તો ડાયરેક્ટ શું સમજાય કે અહીંયા પદાર્થ બેઠેલો હતો અહીંયા ગયો પણ કોની સાપેક્ષ ગયો ક્લિયર દાખલા તરીકે તમે અહીંયા ઊભા હોય ક્લિયર ને તમે આ જે બોલ હતો બોલ એ આ ગબડતો ગબડતો અહીંયા પહોંચો ક્લિયર ને તો તમારી સાપેક્ષા આનું કંઈક અંતર હશે પાંચ મીટર હતું એ જ તમારી સાપેક્ષા અંતર થઈ ગયું દસ મીટર બરાબર ને તો એનો મતલબ એમ કે આ પોતાનું સ્થાન બદલાવતો હતો ત્યારે તમે જોતા હતા જ્યારે બીજો કોઈ માણસ હોઈએ અહીંયા ઊભો હોય અહીંયા આ દિશામાં બરાબર કઈ દિશામાં તો કે આ દિશામાં તો એ શું જોશે તો કે એમ જોશે કે આ જે પદાર્થ હતો અહીંથી આનું અંતર હતું માની લો કે બે મીટર એ બે મીટર વધારીને એને પોતાનું અહીંથી અંતર કરી નાખ્યું કેટલું પાંચ મીટર ક્લિયર ને તો જોવો જઈથી તમે જોતા હશો તો તમે બોલ બોલ ખૂણો જશે ને કોની સાપેક્ષે તમારી આંખની ને તમારી આંખને હું આ પેન વડે દેખાડું તો તમારી આંખ પેન અહીંયા હતી જેવો બોલ નીચે જશે એમ તમારે તમારા આંખનો ખૂણો પણ બદલાવો પડશે ને સમજાય ને તો એનો અર્થ એવો થયો કે તમે તમારી આંખ વડે કંઈક ખૂણો બદલાવેલો છો ઠીટા એટલો બરોબર ને એનો મતલબ એમ થયો કે તમારે આંખ અથવા તો તમે જે કોઈ પણ એ વસ્તુ હોય બરાબર એને આની સાથે કંઈક ખૂણો આંતરવો પડશે જો એ વસ્તુનું જોયું હોય તો સ્થાન એનું જોવું હોય તો શું આ ભાઈને એવું કરવું પડશે તો કે ના શું કામે કારણ કે એની સાપેક્ષે આ બોલ સીધી રેખામાં ગતિ કરે છે જ્યારે તમારી સાપેક્ષે આ બોલ જોયો બરાબર એ સીધી રેખામાં તો ગતિ કરે છે પણ કાંઈક ખૂણો આંતરીને ગતિ કરે છે સમજાય ને આજી પદાર્થ તમે ક્રોસમાં જોતો હોય અહીંયા કોઈ બીજો તમારો દોસ્તાર હોય બરાબર આ તમે જો તો તમારા દોસ્તાની સાપેક્ષે આ બોલ પહેલાં બે મીટર દૂર રહેલો હતો થોડા સમય પછી એના ત્રણ મીટર અંતર રહેવું બરાબર અથવા તો સ્થાનમાં ફેરફાર કર્યો તો આ બોલ અહીંયા આવીને ઊભો રહી ગયો તો તમારા દોસ્તાને શું લાગશે કે મારો જે બોલ રહ્યો ને બરાબર એ એકદમ સીધી રેખામાં ગતિ કરે છે એ એક ખૂણો આંદ્રા વગર જ્યારે તમે શું ડિસ્ક્રાઈબ કરશો કે આ બોલ રહ્યો એ સીધી રેખામાં તો ગતિ કરે જ છે પરંતુ મારી આગ સાજા કંઈક જેટલો એંગલ બનાવે છે સમજાયું ને તો એનો અર્થ એવો થયો કે તમારા સ્થાનને રહ્યું ને સ્થાનને સ્થાન દેખાડવું હોય ને કે તમારા આ સ્થાને હતો ત્યાંથી આ સ્થાને ગયો તો તમારે દિશાની જરૂર પડશે ને કારણ કે જો તમારા માટે દિશા કઈ થઈ તો કે પહેલાં આ દિશામાં હતો ને બરાબર ને દિશા એટલે એક પ્રકારે તમે એમ કહ્યું ને કે આપણે કેટલી દિશા છે ચાર દિશા છે ને મુખ્યત્વે બરાબર નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ ન્યૂઝ બરોબર ને નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ ક્લિયર તો આ આપણી દિશા છે બેઝિકલી ક્લિયર તો તમને એમ કહેવામાં આવે કે કોઈ માણસ રહ્યો બરાબર એ થોડુંક અંતર નોર્થ કહેપું પછી ઈસ્ટ તરફ ગયો પછી ડબલ્યુ તરફ વળ્યો અને પાછો સાઉથ તરફ ગયો તો આ શું એવું દિશા થઈ ગઈ ને તમને ડાયરેક્ટ એમ કહેવામાં આવે કે આ માણસ ગયો બરાબર જમણી બાજુ ગયો પછી ડાબી બાજુ ગયો પછી પાછું સીધું અંદર ગાયું પાછું જમણી બાજુ ગયું પાછું બેક પાછું અંદર ગાયું તો એ કન્ફ્યુઝ થાય બરાબર ને તમને કોઈક વસ્તુ હોય બરાબર તમને આ કોઈ અનનોન રોડ ઉપર જતા હોય અને તમને કોઈ એડ્રેસ પૂછો તમને એમ કહે કે આગળથી બસો મીટર જમણી બાજુ વળજો પછી ડાબી બાજુ વળજો પછી પાછું પાછા વળજો પાછું સર્કલ આવશે ગોળ ફરીને પાછા વહી જાજો બરાબર બે કિલોમીટર પછી તમારું અંતર આવી જશે તો આ એક પ્રકારે કોમ્પ્લિકેટેડ રચના થાય જો દિશા ન હોય તો પણ એ તમને કંઈક એવું એવું કંઈક વસ્તુ એમાં એક્સ્ટ્રા ઉમેરીને કહેતો તો તમને એમ કહે કે સો મીટરે આગળ જઈને કંઈક દુકાન આવશે બરાબર નામ કહેશે ક્લિયર તો ત્યાંથી તમે જમણી બાજુ વળજો બરાબર ક્યાં સુધી કે જ્યાં સુધી બીજી દુકાન ન આવે કે જે બીજી કંઈક કરિયાણાની દુકાન છે બરાબર પછી પછી તમને એમ કહે છે કે સર્કલ આવશે કે જ્યાં વચ્ચે મંદિર છે તો શું તમને કાંઈક અલગ અલગ પ્રકારના સ્પોટ આપે છે ને તો એ સ્પોટ શું થઈ ગયા માટે રીસા કહેવાય ને ખબર ડાયરેક્શન કહેવાય તો આ શું છે ડાયરેક્શન છે આપણા માટે મેઇન ડાયરેક્શન બરાબર ને તો એનો અર્થ એવો થયો કે કોઈપણ વસ્તુને દેખાડ્યું હોય ને તો એના માટે ડાયરેક્શન જ જરૂરી છે અને મૂલ્ય પણ જરૂરી છે કે નહીં બરાબર આ વસ્તુ સદીશનો ટોપિક છે પરંતુ થોડોક આપણે જેમ જેમ નેક્સ્ટ ચેપ્ટર હેલું જ હશે તો એમ સાથે સાથે લેશું એટલે યાદ રહીએ ક્લિયર ને આખું સદીશ આપણે હારે નથી ભણવાનું જેટલું જરૂરી છે જેટલા ટોપિકમાં મેં એટલું જ ભણશું પછી જેમ નવો ટોપિક આવશે એમ સદિશમાં સદીશમાં આપણે ઉમેરણ કરતું જશું બરાબર નગર ભૂલાઈ જશે ક્લિયર ને પેરાલ લઈશું આપણે સદીશ અને ચેપ્ટર બે તો શું કીધું કે તમે લ્યો કે આ પોઈન્ટ ઉપર હતા તમે એડ્રેસ પૂછ્યું ક્લિયર ને તો તમને એમ કીધું કે આગળ જશો કેટલા મીટર તો કે લો કે બસો મીટર આગળ જજો ત્યાં તમને એક સોપ દેખાશે બરાબર કોઈપણ વસ્તુની શોપ હોય એક્સ વાય સાઈડ ત્યાંથી તમે શું કરજો તો કે ત્યાંથી ડાબી બાજુ વળી જજો તો જો ડાબી બાજુ કીધું ને તમને બરાબર તો ડાબી બાજુ વળજો એનો મતલબ શું થાય કે તમારું જો કાર આમ જતી હોય તો ડાબી બાજુ આ બાજુ છે ને બરાબર ને તમારા જે કારની દિશા હોય ને એની સાપેક્ષા તમારે ડાબી બાજુ વળવાની બરાબર કારમાં એક ઊંધો બેઠો હોય તો એની ડાબી બાજુ નહીં વળવાની કારણ કે કાર સીધી હાલે છે ઊંધી નથી ચાલતી બરાબર ને તો આ વસ્તુ ધ્યાન રાખવાની ક્યારે તો અહીંથી વળવાનું કીધું એનો મતલબ એમ કે આ તમારી દિશા થઈ ગઈ બરાબર ને તો બસો કિલોમીટર તમે સોરી બસો મીટર તમે કઈ દિશામાં આવેલા તો કે આ દિશામાં આવેલા ને મેં જે એરો દેખાડ્યો બરાબર ને તો એ દિશા થઈ ગઈ ને આ દિશા દેખાડવાનો સિમ્બોલ શું છે આવી રીતે આમ અથવા ખાલી એરો દેખાડી દો આમ સમજાય ને તો એનો અર્થ એવો થયો કે મારે કોઈ પણ દિશા દેખાડી હોય ને બરાબર તો મારે આવી રીતે એરો દેખાડી દેવાનો ક્લિયર ને તો મેં આ રોડ બનાવીને ને આ રોડ મારી ગાડી અહીંયા હતી હેડલાઇટ આગળ હતી આવી રીતે બરાબર આમ ક્લિયર દાખલા તરીકે આને આપણે આમ કર નાખીએ આમ તો અહીંયા કાર છે ક્લિયર ને એનું મોઢું આમ છે તો તમે કઈ બાજુ જાઓ છો તો એ દેખાડવું હોય તો તો મારે એરો દેખાડવાનો જે બાજુ જતા હોય એ બાજુ ક્લિયર ને તો શું કર્યું મેં તો મેં પહેલા કીધું કે આ પોઈન્ટથી આ પોઈન્ટનું અંતર કેટલું આવ્યું બસ્સો મીટર આપવું કઈ દિશામાં જવું છે તો કે તમારે આમ જવું છે એની બાજુ જવું છે ને જેની બાજુ જવું ને એ બાજુ એરો કરવાનો આ તમને સદિશની એક એક ટ્રીક છે બરાબર અથવા તો તમારું સરળ રૂપ કહું છું બાકી સદીશમાં વ્યાખ્યા તમને અટપટી આપી જાય ક્લિયર કે જે આપણે કાંઈ જરૂરિયાત નથી એની વ્યાખ્યાની કાંઈ જરૂરિયાત નથી કારણ કે જે કન્સેપ્ટ હોય એ જ આપણે કરાવવાના છે ક્લિયર કરવાનો છે તો એનો અર્થ એવો થયો કે આ ગાડીથી જે બાજુ જવું હોય ને જ્યાં પહોંચવું હોય ને ત્યાંથી એરો દેખાડવામાં આવે એ બાજુ એરો દેખાડવામાં આવે જ્યાં પહોંચવું હોય ને ત્યાં ક્લિયર ને તો જોવો જઈએ બસો કઈ બસો મીટર છે તો આનું મૂલ્ય એવું ને કોનું મૂલ્ય એવું અહીંથી આના અંતરનું દિશા કઈ એવી તો કે આ એરો વડે પછી શું કીધું પછી કીધું કે ડાબી બાજુ વળવાનું એનો મતલબ એમ કે આ બાજુ આપણે રોડ દોરવાનો બરાબર એક પ્રકારે તો એમાં કંઈક મૂલ્ય નાખવું પડશે ને કેટલું મૂલ્ય તો કે પાંચસો મીટર ક્લિયર દિશા કઈ બાજુ તો કે જે બાજુ પહોંચ્યું એ બાજુ તમારે ઉપર જોઈએ છે ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે જો આ એક દિશા હતી તો આ બીજી દિશા થઈ ગઈ ને આપણી દિશા બદલાણી જો બીજી વસ્તુ શું બદલાણી તો કે અંતરે બદલાણું એનો અર્થ એવો થયો કે કોઈ પણ ભૌતિક વસ્તુ અથવા તો આપણે અંતરને દેખાડવું હોય ને એના સ્થાનને દેખાડવું હોય ને તો આપણે શું શું વસ્તુની જરૂર પડશે તો કે એના મૂલ્યની પ્લસ એની દિશાની જેને કહેવાય સદીશ ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે તમે નેવિગેશન સિસ્ટમ હોય આપણી પાસે ગૂગલ મેપ આવે એમાં જતા હોય એમાં બે વસ્તુ દેખાડતી હોય છે ઓલો એરો હોય ને આવેલો જતો હોય તો એ આ અંતરે દેખાડતું હશે ભેગું ભેગું શું દેખાડતું હશે અને દિશા પણ દેખાડતું હશે જેને આપણે કહેવાય સદીશ બરાબર એક પ્રકારે વેક્ટર કહેવાય એને બીજી વસ્તુ એ કે એવું જરૂરી નથી કે દરેક વેક્ટરમાં હંમેશા મૂલ્ય અલગ અલગ પણ હોય દાખલા તરીકે આવે અહીંથી તમને એમ કહેવામાં આવે કે અહીંયા સર્કલ આવે છે બરાબર ત્યાંથી તમારે જમણી બાજુ વળવું ક્લિયર જમણી બાજુ વળશે એનો મતલબ શું થાય કે આમ થાય ને ક્લિયર તો જમણી બાજુ કેટલા કિલોમીટર કેટલા મીટર તો કે બસો મીટર વળવું બરાબર અહીંયા તમારું ફાઇનલ ડેસ્ટિનેશન હતું તો એનો અર્થ એવો થયો કે અહીંયા દિશા મેળા મારે કઈ દિશામાં છે એ દર્શાવવું હોય તો તો કે જી બાજુ જવાનું હોય બરાબર એ બાજુ એરો દેખાડ દેવાનો હતો કે મારે આ બાજુ જવું છે ને તો એરો એ બાજુ હશે ક્લિયર ને એનો અર્થ એવો થયો જોવો જોઈએ કે આ જે રહી દિશા પાછી બદલી ને પહેલાં ઉપરની દિશા હતી અહીંયાથી અહીંયા પછી એ દિશા તમારી બદલી ગઈ આ દિશા બદલી ગઈ પરંતુ અંતર જોવું જોઈએ કેટલું રહ્યું બસો મીટર રહ્યું ને તો અહીંયા બસો મીટર હતું અહીંયા બસો મીટર હતું બરોબર ને પરંતુ દિશા બદલા નહીં ખાલી એનો અર્થ એવો થયો કે સદીશ ને સદીશ એ બે વસ્તુનું બનેલું છે મૂલ્ય અને દિશા ક્લિયર ને તો એવી જ રીતે આમાં પણ એ જ વસ્તુ થશે ક્લિયર ને તો આપણે હવે સ્થાન પથલંબાઈ અને સ્થાનાંતર વિશેનો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું આજ સુધી આટલું લખીએ થેન્ક યુ